साथी मित्रों, आज आ वीडियो नी अंदर आपणे सांभळीशुं मकर संक्रांति ना दिवसे सांभळवामां आवती धर्मराजानी व्रत कथा। जो तमे व्रत करो के व्रत न करो, परंतु आजना पवित्र दिवसे धर्मराजानी व्रत कथा सांभळवानुं अनेक गणुं महात्म्यम छे। श्री गणेशाय नमः। जय श्री कृष्ण। मित्रों, स्वागत छे तमारुं आपणी YouTube चेनल भगवत स्मरणमां। आ धर्मराजानुं व्रत 6 महिनानुं होय छे। मकर संक्रांतिना दिवसथी आ व्रत शरू करवामां आवे छे। मकर संक्रांतिना दिवसे सूर्योदय पहेला उठीने स्नान करी स्वच्छ कपड़ा पहेरी एक पाटला उपर घीनो दीवो धर्मराजानो नामनो करवो अने पछी व्रत कथा वांचवी के सांभळवी। अने आ व्रत कथा सांभळता समये मनमां ओम धर्मराजा नमः मंत्रनुं रटण कर्या करवो। आपणे धर्मराजानी पूजन समयनी एकली व्रत कथा सांभळीए ते पहेला जो तमे हजी सुधी चेनल सब्सक्राइब नथी करी तो चेनल सब्सक्राइब करो, बेल आइकॉन दबावो आवनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपोमां शेर करो। ओम धर्मराजा नमः। धर्मराजानी व्रत कथा। रामपुर नामना एक नगरमां गरीबदास नामे एक अत्यंत गरीब ब्राह्मण रहेतो हतो। ते ब्राह्मण ने बे दीकरा अने एक दीकरी हती। घरमां चारे खूणा गरीबाईथी व्यापी गई हती, छतां आ कुटुंब घणुं नीतिमान हतुं। रोज एक अतिथिने जमाड्या वगर अन्ननो दाणो मोंमां न मूकवो એવી ટેક લીધી હતી। જો કોઈ અતિથિ ન મળે તો ચકલાને ચણ અને ગાયને ઘાસ નાખીને પછી જ જમતા એવી ટેક હતી। તેઓ ખૂબ જ નિરાધાર સ્થિતિમાં જીવી રહ્યા હતા, છતાં અત્યાર સુધી તેઓ પોતાના નિયમ કદી ચૂક્યા ન હતા। બાપની ગરીબીથી ગળે આવીને દીકરાનો જુવાન થઈ ગયો। તેમણે વિચાર્યું કે આપણે પરદેશ કમાવા જઈએ, અહીં બેસી રહીશું તો આપણી પરિસ્થિતિ સુધરશે નહીં। આમ વિચારી બંને દીકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા। ઘરમાં બ્રાહ્મણ બ્રાહ્મણી અને વિધવા દીકરી રહ્યા। એવામાં ચોમાસું આવ્યું। પ્રભુને આ ગરીબ બ્રાહ્મણની કસોટી કરવાનું મન થયું હોય એમ 12 મેઘ ખાંભા થઈને તૂટી પડ્યું। ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું। ભયંકર વરસાદમાં કોણ બહાર જવા નીકળે? આવા વરસાદમાં આંગણે અતિથિ આવવાની વાત તો દૂર રહી, ચકલું ફરકતું નહોતું। બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેની દીકરી સતત 15 દિવસ સુધી ભૂખ્યા રહ્યા, પણ સર્જનહાર જરા કે શ્રદ્ધા ઓછી ન થઈ। કસોટી કચની થાય, કથિરની નહીં। ભક્તના આખા કુટુંબને ભૂખ્યું તરસ્યું જોઈ ભગવાનથી ન રેવાયું। ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ ધારણ કરી ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવ્યા। હંસ અને હંસલીને આંગણે આવેલા જોઈ ત્રણેય જણા રાજીના રેડ થઈ ગયા। તેમણે ખૂબો ભરીને જળ જાર નાખી, પરંતુ હંસ હંસલીએ એકે દાણો ખાધો નહીં। આથી ત્રણેય જણા નિરાશ થઈ ગયા। બ્રાહ્મણની પુત્રી હાથ જોડીને હંસ હંસલીને વિનવા લાગી। ત્યાં હંસની વાંચા ફૂટી, હે બ્રાહ્મણ પુત્રી, અમે તો માન સરોવરમાં રાજહંસ છીએ, અમે તો સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતા નથી। આ સાંભળીને ત્રણેય જણા મૂંઝાયા। ઘરમાં એક ટંક ખાવાના પણ સાંસા હતા, ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી? છતાં ગરીબદાસની હિંમત કરીને ઉગાડા પગે નગરમાં ઝવેરી પાસે ગયો અને 125 સાચા મોતી લાવ્યા। ઝવેરી તો બ્રાહ્મણની વાત સાંભળીને ખૂબ જ અચરજ પામી ગયો। આ ગરીબ બ્રાહ્મણ સાત ભવે મોતી પાછા આપી શકવાનો ન હતો, એની જવેરીને ખાતરી હતી, પણ બ્રાહ્મણે તેને મકાન વેચી દીધી અને તેની કિંમત ચૂકવીની કબૂલાત કરી। જવેરીએ તેની વાત પર વિશ્વાસ રાખી 125 સાચા મોતી તોલી આપ્યા। બ્રાહ્મણ તો તે મોતી લઈને ઘરે આવ્યો અને આંગણામાં વેર્યા। હંસ અને હંસલી મોતીનો ચારો ચરવા લાગ્યા। ત્યારબાદ તાંબા કુંડીમાંથી પાણી પીને પાંખો ફડફડાવીને ઉડી ગયા। પછી 15 દિવસના ઉપવાસ બાદ બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા દીકરી પારણા કર્યા। જમ્યા બાદ દીકરી આંગણું વાળવા લાગી, ત્યાં એની નજર પેલા ખૂણામાં પડેલા એક મોતી ઉપર પડી। તેને એ મોતી લઈને તુલસી ક્યારામાં મૂક્યો। બીજા દિવસ સવારે બ્રાહ્મણી તુલસીને પાણી રેડવા આવી તો
તુલસીની ડાળે સાચા મોતી શેર લટકતી હતી। એણે તરત જ બ્રાહ્મણને અને પોતાની દીકરીને બોલાવીને વાત કરી। ત્રણેય રાજી રાજી થઈ ગયા। બ્રાહ્મણ તો તે મોતી ને શેરમાંથી સવા શેર મોતી વીણીને ઝવેરીને પાછો આપી આવ્યો। ઝવેરી તો આવા પાણીદાર મોતી જોઈને છક થઈ ગયો। તેણે એ મોતી પોતાની દીકરી માટે હાર બનાવ્યો। દીકરીએ હાર પહેરીને રાજકુંવરી સાથે રમવા ગઈ। રાજકુંવરીએ હાર જોઈને રાજી થઈ ગઈ। તેણે પોતાના પિતા પાસે એવા જ હારની માંગણી કરી। રાજાએ તરત જ ઝવેરીને બોલાવ્યો તો હાર બનાવવાનું કહ્યું। ઝવેરી બોલ્યો, મહારાજ, આવા પાણીદાર મોતી મારી પાસે નથી, આ તો બ્રાહ્મણના ઘરેથી આવેલા। રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસી ક્યારામાં રોજ આવા પાણીદાર મોતીનો શેરો આવે છે। આ વાત જાણી રાજાને નવાઈ લાગી। તે પોતે સૈનિકો સાથે બ્રાહ્મણના ઘરે આવ્યો અને પોતાની નજર સમક્ષ મોતીની શેર લટકતી જોઈ। રાજાને તો લાલચ જાગી। એણે પોતાની સત્તાના જોરે આખો તુલસી ક્યારો ઉપાડી લેવા જ્યાં હાથ લગાવ્યા ત્યાં જ તેમના હાથ ચોંટી ગયા। રાજાના સૈનિકો રાજાના હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, તે પોતાના હાથ પણ ચોંટી ગયા। રાજા અને સૈનિક તો ગભરાઈને બૂમા બૂમ કરવા લાગ્યા। બ્રાહ્મણ બ્રાહ્મણી બહાર દોડી આવ્યા। તેમણે તુલસી માતાને પ્રાર્થના કરી એટલે રાજા અને સૈનિકના હાથ છૂટા થયા। રાજા અને સૈનિકે બ્રાહ્મણની માફી માંગી વિલા મોડે પોતાના ઘરે પાછા આવ્યા। બ્રાહ્મણના ઘેર તો હવે રોજ સવા શેર સાચા મોતી ઉતરવા લાગ્યા એટલે તેઓ ધનવાન થઈ ગયા। હવે ત્રણેય જણા સુખ ચેનથી રહેવા લાગ્યા। બ્રાહ્મણે પોતાના બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવી લીધા અને કહ્યું, દીકરાઓ, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે, અમારા દેહનો કોઈ ભરોસો નહીં, આજે છે આવતીકાલે પણ ન હોઈએ, માટે તમને કહી દઈએ છે કે આપણા ઘરમાં જે કાંઈ છે તેના ત્રણ ભાગ પાડજો, એક ભાગ તમારા બંને ભાઈઓનો અને ત્રીજો ભાગ તમારી વિધવા બહેનને આપજો। થોડા દિવસ બાદ બ્રાહ્મણ બ્રાહ્મણી પરલોક સીધા આવ્યા। બહેને પોતાના બંને ભાઈઓને ધામધૂમથી પરણાવ્યા। ઘરમાં બે ભાભી આવી વહુઓ સાથે રંગ રંગમાં મા બાપની ટેક વિસરાઈ ગઈ। પણ દીકરી તો અતિથિને જમાડ્યા પછી જ જમતી, તેમના ઘેર રોજ તુલસી ક્યારે મોતી ઉગે અને રોજ ત્રણ ભાગ પડે। બંને ભાભીઓને આ ગમતું નહીં કે ખાય છે આપણી સાથે અને ભાગ અલગ લે છે। એક દિવસ મોટી ભાભીએ મોતીના ભાગ પાડતા હતા ત્યારે વચમાં ટપતું મૂકતા કહ્યું, તમારી બેન રોજ ત્રીજો ભાગ લે છે અને તેમને રોટલા ટાંપીને અમે ખવડાવીએ છીએ, તો ત્રીજો ભાગ લેવો હોય તો તે જુદા રહે। ભાભીના આવા કડવા વચન સાંભળી વિધવા બહેનને ઘણું દુઃખ થયું। તે તો અલગ રહેવા લાગી, તે મા બાપની ટેક પ્રમાણે જ અતિથિને જમાડ્યા પછી જમતી અને પ્રભુ ભજનમાં સમય પસાર કરતી। એક દિવસ વિધવા બહેનને ખૂબ જ તાવ આવ્યો। બે દિવસ સુધી તો તે એકલી ભૂખી તરસી પડી રહી। ત્રીજા દિવસે બંને ભાઈ બહેને તેને મળવા આવ્યા, પણ આવીને જુએ તો ખાટલામાં બહેનનું સપ પડેલું। બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા। ભાભીઓ તો ખેવાઓ ખાતર આવી ત્યાં આવીને રડવાનો ઢોંગ કરવા લાગી। બહેનનો આત્મા ઘણો પુણ્યશાળી હતો, ગાયના દાન પ્રતાપે એ પલકારે જ વેતરણી થઈ ગઈ। જોડાના દાન પ્રમાણે પ્રતાપે તેને કંટાળા વન પણ પાર કર્યા, છત્રીના દાને વરસથી લૂંટી બચાવી, અન્નના પ્રતાપે ભૂખ દુઃખ ન વેઠવા પડ્યા, વસ્ત્ર દાનના પ્રતાપે લોખંડના ધગધગતા થાંભલા બચી ગયા। આમ સર્વ વિઘ્નોને ઓળંગી બહેન ધર્મરાજાના દરબારે પહોંચી અને ત્યારે ધર્મરાજા કહેવા લાગ્યા કે દીકરી, તે અઢળક પુણ્ય સંચિત કર્યું છે, પણ મારું વ્રત કર્યું નથી, તેથી તારે પૃથ્વી પર પાછા જવું પડશે। બહેન બોલી, તમારું વ્રત સી રીતે થાય છે? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે, આ વ્રત ઉત્તરાયણના દિવસે શરૂ કરવું, સ્નાન કરી શુદ્ધ થઈ પાટલા પર મારા નામનો એક ઘીનો દીવો કરવો, હાથમાં જારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી, કોઈ સાંભળવાર ના હોય તો ઉપવાસ કરવો, 6 મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું, ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો લેવો,
તેમાં સવા શેર જુવાર, લાલ કપડાનો કટકો, એક જોડી કપડા, છત્રી, ફાનસ, જોડા, સવા શેર સાચા મોતી, હોડી, નિસરણી, સોના અને રૂપાની બે મૂર્તિ, આ બધું સુપાત્ર બ્રાહ્મણને દાન આપવું. આટલા બધાની શક્તિ ન હોય અને બની શકે તેટલું દાન આપવું. પછી સવા શેર ઘીની સુખડી કરવી, એના ચાર ભાગ કરવા, એક બ્રાહ્મણ ગાયના ગોવાળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકોને અને ચોથો ભાગ ઘરના માણસોને આપો. બહેને તરત જ આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આ બાજુ શમશાનમાં બહેનના મરદાને આગ ચાંપવાની તૈયારી થતી હતી, ત્યાં લક્ષ્મી રૂપે ડોસી સ્વરૂપે આવ્યા અને બોલ્યા, મારે આ દીકરીનું મુખ જેવું છે. આમ કહી ડોસી તેમની પાસે ગયા અને જેવો તેના મો ઉપર હાથ ફેરવ્યો કે ત્યાં દીકરી જીવતી થઈ ગઈ. બધા તો આ દ્રશ્ય જોઈને અચરજ પામી ગયા. ભાઈઓ તો પોતાની બહેનને સજીવન થયેલી જોઈ રાજી રાજી થઈ ગયા. તેમણે પોતાની બહેનને ઘરે આવવાનું કહ્યું, પણ તેને ના પાડી દીધી. એ તો ડોસીને લઈને ઘરે આવી. આમ કરતા ઉત્તરાયણ આવી. બહેને ધર્મરાજાનું વ્રત આચર્યું. 6 માસ પૂરા થયા એટલે બહેને વ્રતનું ઉજવણું કર્યું. એ વખતે ડોસી બોલ્યા, દીકરી હવે તો તને ધર્મરાજાના દૂતો લેવા આવશે, તું તો સ્વર્ગે જઈશ. ત્યારે બહેન બોલી, માં હું તમને મારી સાથે જ લઈ જઈશ. થોડા દિવસ પછી ધર્મરાજાના દૂતો એને લેવા માટે આવ્યા. બહેને પહેલા ડોસીને વિમાનમાં બેસાડી, પછી પોતે બેઠીને સ્વર્ગમાં આવતા જ કંકુના પગલા પડ્યા. જમકતા દીવડા પ્રગટવા લાગ્યા, મોતીના સાથિયા પુરાયા. આમ બહેને ધર્મરાજાનું વ્રત ફળ્યું અને સ્વર્ગમાં સ્થાન મળ્યું. હે ધર્મરાજા, જો કોઈ શ્રદ્ધા ભક્તિથી તમારું વ્રત કરે તો તેના પર અમિત દ્રષ્ટિ રાખી એને સ્વર્ગમાં સ્થાન આપજો. બોલીએ શ્રી ધર્મરાજાની જય. સાથી મિત્રો, આ હતી પૂજન સમયની એકલી ધર્મરાજાની વ્રત કથા. હું આશા રાખું છું કે આજના દિવસે આ વિડિયો આપને જરૂર પસંદ આવ્યો હશે. આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડિયો સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.